पालनहारो तू। नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 संस्कृतमां प्रथम काव्य वंदनानो अभ्यास करीशुं। वंदना, वंदना एटले नमस्कार अथवा प्रणाम, जेने आपणे वंदन पण कहीए छीए। एमां प्रथम श्लोकमां गुरुदेवने वंदन करवामां आवे छे, प्रणाम करवामां आवे छे। बीजा श्लोकमां गणेशजीने अने त्रीजा श्लोकमां सरस्वती माता ने वंदन करवामां आव्या छे। तो आपणे सौ प्रथम श्लोकनुं गान करी एना शब्दार्थ समझी अने एनो अनुवाद जोईशुं। तो पहला जोईए प्रथम श्लोक। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे। तो पहला आपणे शब्दार्थ जोईए। तो शब्दार्थमां जोईशुं तो पहेलुं छे गुरुर ब्रह्मा। गुरुर ब्रह्मा एटले गुरुर ब्रह्मा एटले गुरु ब्रह्मा छे अथवा गुरु ब्रह्मानुं स्वरूप छे। बीजो शब्द छे गुरुर विष्णु एटले गुरु विष्णु छे अथवा गुरु भगवान विष्णु स्वरूप छे। गुरुदेवो महेश्वर, महेश्वर महेश एटले के शंकर एटले गुरुदेवो महेश्वर एटले गुरु महादेव शंकरनुं स्वरूप छे। गुरु महादेव शंकरनुं स्वरूप छे। पछी छे गुरु साक्षात परब्रह्म। परब्रह्म एटले परमात्मा एटले गुरु साक्षात परमात्मा छे। गुरु साक्षात परमात्मा छे। पछी छे तस्मे श्री गुरुवे नमः। तस्मे श्री एटले तस्मे श्री एटले तस्मे एटले ते गुरुवे एटले गुरुदेवने नमः एटले नमस्कार थाओ। ते गुरुदेवने नमस्कार थाओ। तो पूरा श्लोकनो अनुवाद आवो थशे गुरु ब्रह्मा छे गुरु विष्णु छे गुरु महादेव शंकर छे गुरु साक्षात परब्रह्म एटले गुरु साक्षात परमात्मानो स्वरूप छे। तस्मे श्री गुरुवे नमः एटले ते गुरुने नमस्कार थाओ। ते गुरुदेवने नमस्कार थाओ। बीजो श्लोक जोईए। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शब्द जोईए वक्रतुंड। वक्र एटले वांकी, वक्रतुंड एटले वांकी, तुंड एटले सुंड, वांकी सुंड वाळा। गणेशजी केवा छे तो अहींया तमे जोई शको छो तो के वांकी सुंड वाळा। પછી શું કહે છે મહાકાય, મહા એટલે મોટા અથવા વિશાળ અને કાયા એટલે શરીર એટલે વિશાળ અથવા મોટા શરીર વાળા। સૂર્ય કોટી, સૂર્ય એટલે સૂર્યદેવ આપણે જે કહીએ છીએ એટલે સૂર્ય અને કોટી એટલે કરોડો એટલે કરોડો સૂર્ય। સમપ્રભ, સમપ્રભ સમ એટલે સમાન, પ્રભાવ એટલે તેજવાળા પ્રભાવવાળા એટલે કરોડો સૂર્ય સમાન તેજવાળા એટલે સમપ્રભ એટલે સમાન પ્રભાવવાળા તેજવાળા। પછી જોઈએ આગળ દેવ, અહીંયા બીજી લાઈનમાંથી શબ્દ લેવાનો છે દેવ એટલે દેવ। પછી કહે છે મે સર્વકાર્યસુ, મે એટલે મારા, સર્વકાર્યસુ એટલે બધા કાર્યો। પછી કહે શું કહે છે સર્વદા, સર્વદા એટલે હંમેશા। નિર્વિઘ્નમ કુરુ, નિર્વિઘ્નમ વિઘ્ન એટલે કંઈક અડચણ મુસીબત મુશ્કેલી, નિર્વિઘ્નમ એટલે કે વિઘ્ન રહિત એટલે નિર્વિઘ્નમ કુરુ એટલે વિઘ્ન રહિત કરો એટલે શું કહે છે નિર્વિઘ્ન અથવા વિઘ્ન રહિત કુરુ એટલે કરો એટલે શું કહે છે અહીંયા શ્લોકનો અનુવાદ જોઈએ તો વક્ર તુંડ એટલે હે વાંકી સુંડવાળા, મહાકાય એટલે મોટા અથવા વિશાળ શરીરવાળા, સૂર્યકોટી એટલે સૂર્યકોટી કોટી એટલે કરોડો એટલે કરોડો સૂર્ય સમાન તેજવાળા અથવા પ્રભાવવાળા, સમપ્રભ એટલે સમાન પ્રભાવવાળા, મે એટલે મારા, દેવ એટલે દેવતા એટલે કે દેવ, મે એટલે મારા, સર્વ કાર્યસુ એટલે બધા કાર્યો, સર્વદા એટલે હંમેશા, નિર્વિઘ્નમ કરો એટલે વિઘ્ન રહિત કરો, મારા બધા કાર્યો વિઘ્ન રહિત કરો પણ કઈ રીતે તો હંમેશા એટલે મારા બધા કાર્યો હંમેશા વિઘ્ન રહિત કરો। ફરી અનુવાદ જોઈએ આખા શ્લોકનું હે વાંકી સુંડવાળા,
मोटा अथवा विशाल शरीर वाला, करोड़ों सूर्य समान प्रभाव वाला अथवा तो तेज वाला देव मारा बधा कार्यो हमेशा विघ्न रहित करो। त्रीजो श्लोक जोइए, नमस्ते शारदे देवी वीणा पुस्तक धारिणी विद्यारंभम करिष्यामि प्रसन्ना भव सर्वदा। पहला शब्द जोइए के नमस्ते शारदे देवी वीणा पुस्तक धारिणी, એટલે વીણા પુસ્તક ધારિણી, તો સરસ્વતી માતા જે છે તો એમના હાથમાં તમે જો શું છે, અહીંયા વીણા છે અને અહીંયા શું છે, પુસ્તક છે, એ શું કહે છે, વીણા પુસ્તક ધારિણી એટલે કે વીણા અને પુસ્તકને ધારણ કરનારી, પછી શું કહે છે, શારદે દેવી, તો સરસ્વતી માતાનું એક નામ શું છે, આપણે શારદા માતા કહીએ છીએ, પ્રાર્થના કહીએ છીએ ને, હે શારદે માં, તો એ જે શારદા દેવી એટલે કે આપણા સરસ્વતી માતા, અને દેવી એટલે દેવી એટલે સરસ્વતી દેવી અથવા શારદા દેવી। પછી શું કહે છે, નમસ્તે, તો નમસ્તે શબ્દ છે એ સંધિ છે, નમઃ એટલે નમસ્કાર, અને તે, તે એટલે તમને, નમઃ વત્તા તે, નમ પછી અહીંયા વિસર્ગ આવશે અને પછી તે છે એટલે તે એટલે તમને, એટલે તમને નમસ્કાર, એટલે વીણા અને પુસ્તકને ધારણ કરનારી દેવી સરસ્વતી અથવા દેવી શારદા તમને નમસ્કાર, વીણા અને પુસ્તકને ધારણ કરનારી દેવી સરસ્વતી તમને નમસ્કાર। વિદ્યારંભમ કરિષ્યામિ, વિદ્યારંભમ એટલે વિદ્યા એટલે વિદ્યા, આરંભમ એટલે શરૂઆત, એટલે વિદ્યાની શરૂઆત, કરિષ્યામિ, કરિષ્યામિ મી મી એટલે હું, વર્તમાનકાળનો પ્રયોગ છે અહીંયા આગળ, ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય લાગ્યો છે, મી એટલે હું, હું કરીશ, હું કરીશ એટલે કરિષ્યામિ એટલે હું કરીશ, એટલે હું વિદ્યાની શરૂઆત કરીશ। પ્રસન્ના ભવ સર્વદા, પ્રસન્નના એટલે પ્રસન્ન, સર્વદા એટલે હંમેશા, અને ભવ એટલે થાવ, તો શરૂઆત શું થશે, સર્વદા એટલે હંમેશા અથવા સદા, પ્રસન્ના એટલે પ્રસન્ન, અને ભવ એટલે થાવ એટલે હંમેશા પ્રસન્ન થાવ। તો આખા શ્લોકનો અનુવાદ આવું થશે, હે વીણા અને પુસ્તકને ધારણ કરનારી દેવી સરસ્વતી તમને નમસ્કાર થાવ અથવા તમને નમસ્કાર, હું વિદ્યાની શરૂઆત કરીશ। અહીંયા શબ્દ નથી આપ્યો પણ અનુવાદમાં આપણે લખી શકીએ છીએ કે મારા પર હંમેશા પ્રસન્ન થાવ, સર્વદા એટલે હંમેશા, પ્રસન્ના ભાવ એટલે પ્રસન્ન થાવ, એટલે કે મારા પર સર્વદા એટલે હંમેશા પ્રસન્ન થાવ, મારા પર હંમેશા પ્રસન્ન થાવ। વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ શ્લોકો જો છે તમારે વારંવાર મોઢે શુદ્ધ ઉચ્ચારણથી એનું ગાન કરવાનું છે, એટલે કે ગાવાના છે, અને પછી શબ્દોના અર્થ સમજી અને અનુવાદ જાતે લખવા પ્રયત્ન કરવાના છે। આવજો,